નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું ધોરણ 10 પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ આગળના વિડિયોની અંદર આપણે સામાન્ય સૂત્રની મદદથી સમીકરણનો ઉકેલ શોધતા શીખ્યાતા એટલે કે વ્યાપક રીત સમીકરણનો ઉકેલ શોધવાની વ્યાપક રીત આ પાઠની અંદર ત્રણ રીતો હતી એક હતી અવયવ રીતે સમીકરણનો ઉકેલ શોધવાની બીજી હતી પૂર્ણવર્તી રીતે સમીકરણનો ઉકેલ શોધવાની અને ત્રીજી હતી વ્યાપક રીતે સમીકરણનો ઉકેલ શોધવાની अगर सामान्य सूत्र ने मदद समीकरण उसे सूत्र था अगर ना बिटेंजर अपने दाखला जो ही लिया अब एक छली रीत बाकी रही कि नीचे ना दिगार समीकरण ना बीच समान है समीकरण अपना दिगार तो ऑलरेडी आप ही दे रहे हो आए थे a x स्क्वायर प्लस b x प्लस c बराबर जीरो दिगार समीकरण अपना आप ही दे रहे हो अरे कहीं भी इना जी बीच बने के बाद दिगार समान बीच समान होने का मतलब कि d बराबर कितना केवाई जीरो केवाई b समान એટલે d 0 મેં તમને આગળ પણ કીધું કે d બરાબર 0 મળે મતલબ કે b કેવા છે વાસ્તવિક અને સમાન હોય d ગ્રેટર ધેન 0 મળે એટલે b વાસ્તવિક અને ભિન્ન હશે અને d લેસ ધેન 0 હોય સમીકરણ ભિન્ન ના મળે એની અંદર આપણે કીધું કે જો d 0 આવે એટલે કે b વાસ્તવિક અને b સમાન કીધા આપણે તો k ની કિંમત શું k એટલે કે આ જે ત્રણ સહગુણક છે આપણા એક x ના વર્ગનો સહગુણક x નો સહગુણક અને અચળ એ ત્રણ માંથી કોઈ પણ બે આવી દીધેલા હશે આટલે 5 આપ્યો હોય આટલે દાખલા તરીકે 8 આપે તો આ બી ની જગ્યાએ કે લખી દો એટલે શું લખેલો કે અને કે ની જગ્યાએ બીજો કોઈ પણ અચળ સંખ્યા લખી શકે પી લખે એ લખે કે બી લખે તો મારે એ બી કે પી લખ શોધવાનું એટલે કે લખેલો તો આપણે નહીં કે શોધવાનું છે બસ આ રીતે આપણે આને શીખવાનું એટલે આપણો પાઠ પૂરો થશે એના પછી વધશે કૂટ પ્રશ્નો જેની અંદર આપણે રીત તમે આ ત્રણ આપણે જે ત્રણ રીત શીખ્યા એ ત્રણ વાળી કોઈ પણ એક જ રીત કરવાની બરાબર तो शुरू करिए दाखला नंबर एक जे एक्स नो वर्ग प्लस के एक्स प्लस त्रण प्लस के एक्स प्लस त्रण बराबर जीरो तो आने अंदर के आप शोध अपना दिलू छे के नीचे ना दिया सकता बीच वास्ते के ना समान इतने के समान तो d बराबर हो गया तो 0 तो देना क्या रहा सबसे पहला नहीं था a b c लग रहा हो a की लो b b की लो k c की लो 3 अब d बराबर क्या तो दें 0 d बराबर 0 अपना प्रथम बची हो d में सूत्र सो दो b स्क्वायर माइनस 4 a c बराबर क्या तो दें 0 तो b यानी क्या लो k इले के k नो बर माइनस 4 a की लो b c की लो 3 बराबर 0 तो k નો વર્ગ માઈનસ 4 તો 8 કર એવા એવા જ રાખો આ આખે આખું માઈનસ વાળું જૂઠું હોય આખું પણ બે બાજુ રહી જવું તો પ્લસ થઈ જાય 4 ગુણ્યા 2 ગુણ્યા 3 હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ બંને બાજુ વર્ગમૂળ લઈએ k આપણને કેવો મળશે પ્લસ ઓર માઈનસ પણ એટલે કે 4 નું વર્ગમૂળ 2 થઈ જાય અને 2 તરી 6 2 અને 3 નું વર્ગમૂળ ના નીકળે તો 2 તરી 6 એ 6 નું વર્ગમૂળ ના નીકળે એટલે લખી નાખો वर्ग तो k की कीमत आपने कितनी मिलते प्लस और माइनस बे वर्ग प्लस और माइनस बे वर्ग मुंह छो तो आपने मिली हो ये जितने एग्जाम्पल नंबर बे अन्य नंबर तुमने चार एक दाखला सिखवाड़ी बाकी ने तुम्हारे होमवर्क में करवाना जे पण दाखला तुमने ना आवड़े तो नीचे कमेंट बॉक्स में अंदर लगीने मोकलजो तो आपने आगळना वीडियो नी अंदर ने सिखवाड़ी देजो બીજું કે આપણે WhatsApp ગ્રુપ ચાલુ WhatsApp ગ્રુપ છે એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા છે તો તમે પણ આજે જોડાઈ જાઓ એની અંદર તમને ગણિત વિજ્ઞાનને લગતા કોઈ પણ પ્રશ્નો સોલ્યુશન જોઈતું હશે તો એની અંદર તમને મળી જશે અને ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે દાખલા નંબર 2 kx - x - 2 kx - x - 2 + 6 = 0 तो आने इधर द्विघात समीकरण नु व्यापक स्वरूप ये स्वरूप आवेलू नहीं तो आने फरे जे आपण जे भाग बे ने इधर समीकरण द्विघात समीकरण छे के चेक कर लेवा तो आने पहला द्विघात समीकरण में आपणे फेरवो पड़े तो के एक्स ने अंदर गुणी नाखी के एक्स ने अंदर गुणी तो केला थसे के एक्स - एक्स એટલે એક્સ નો વર્ગ માઈનસ કે એક્સ - બી એટલે માઈનસ 2 કે એક્સ વત્તા હવે 6 ની સાથે કે એક્સ ના ગુણા આ ખાલી કૌંસ છે એના સાથે જ કે એક્સ ગુણાક એટલે 6 એવા ને એવા બરાબર હવે આપણું સ્વરૂપ મળી ગયું વ્યાપક સ્વરૂપ દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ જેવું
अबे एबीसी लगी ना आपको ए के लो तो एक्स ना वर्ग से जे देखा आपको आपको ए के ए लो के बी के लो तो एक्स सिवाय जे पण देखा तो आपको बी तो माइनस बे के माइनस बे के अने सी के लो छ तो डी बराबर आपण कितलो आपण 0 अने डी नो सूत्र सूत्र तो बी स्क्वायर माइनस और ए सी बराबर 0 बी ની જગ્યાએ माइनस 2 के કૌંસ બરાબર माइनस 4 ए એટલે કે k અને c એટલે કે 6 બરાબર 0 माइनस એ ઉપર વર્ગ હોય તો माइनस નિશાની દૂર થઈ જાય અને 2 નો વર્ગ 4 k નો વર્ગ माइनस એટલે 4 k અને 6 એ વાળી આગળ હવે બંને રીતે તમે જુઓ કે એક જેવું દેખાય ને સામાન્ય કાઢી તો 4 દેખાય અને જો k દેખાય તો 4 k નું સામાન્ય કાઢો તો અંદર કેટલા વર્ગ આમાંથી 4 નીકળી ગયા અને k ના વર્ગમાંથી k નીકળી ગયો એટલે k તો વધશે માઈનસ 4 k નીકળી ગયો 6 વધશે બરાબર હવે આ બંનેનો ગુણાકાર 0 ક્યારે થાય તો બંને બધી કોઈ પણ એક 0 હશે ત્યારે એટલે કે 4 k બરાબર 0 અથવા k માઈનસ 6 બરાબર 0 તો k બરાબર કેટલા મળશે 0 ભાગ્યા 4 એટલે કે 0 અથવા k બરાબર કેટલા મળશે +6 એટલે કે માઈનસ આવા જશે પ્લસ તો આટલે આગળ આપણે k ની બે કિંમતો મળશે k બરાબર 0 અથવા k બરાબર 6 હવે જો માની અંદર આપણે k બરાબર 0 હોય પણ k બરાબર 0 એ શક્ય થશે કેમ તો આ ટાઈમ તમે જો a ની જગ્યાએ 0 લખી દો તો આખું પદ કેવું થઈ જાય 0 એટલે પછી બીજા સમીકરણ રહેશે એટલે કે k બરાબર 0 જે શક્ય નથી જે શક્ય નથી એટલે કેમ કે 0 ઉપર જે સમીકરણ બીજા સમીકરણ રહેતો નથી એટલા માટે એટલે k 0 મળશે એટલે પણ k 0 મળે એ શક્ય નથી એટલા માટે આપણે k બરાબર ખાલી આપણી કિંમત કઈ થશે 6 k બરાબર 6 આગળ લઈ દાખલા નંબર 3 k + 1 x નો વર્ગ માઈનસ 2 k + 3 x k + 3 x પ્લસ 2 k + 3 પ્લસ 2 k + 3 બરાબર 0 આને આપણે દ્વિઘાત સમીકરણ નું વ્યાપક સ્વરૂપ જે સ્વરૂપ તૈયાર આપ્યું સીધો એબીસી ડી એબીસી ના માટે પછી ડી બરાબર સૂત્ર લાગે તો એ કેટલો થશે આની અંદર આપણો x ના વર્ગ ની આગળ છઠ્ઠો ગુણ આપ્યો આપો આપણો એ x ના વર્ગ ના k + 1 તો k + 1 b કેટલો x ના વર્ગ જે દેખા આપકો b માઈનસ 2 કૌંસ માં k + 3 c કેટલો આખે આપો c જે પણ હોય ટોટલી તો 2k + 3 D बराबर कितना तो दें जीरो क्योंकि B आपने वास्तविक लिखा है जहाँ अने D का सूत्र है B स्क्वायर माइनस और AC बराबर जीरो B की कीमत माइनस 2K प्लस 3 इनो कॉम्स बार वन माइनस 4 इनी जगह K प्लस 1 अने C नी जगह 2K प्लस 3 बराबर जीरो હવે આની અંદર આપણે વર્ગ કરવાનો આવે તો માઈનસ નિશાની જતરી અને 2 નો વર્ગ થઈ જાય છે હવે k + 3 નો વર્ગ તો k + 3 નો કૌંસ બરાબર આ રીતે માઈનસ આ 4 4 આ રાખું આ બંને કૌંસનો ગુણાકાર એટલે કે k આખો કૌંસ + 1 આખો કૌંસ તો 4 ને બહાર રાખી અને k આખો કૌંસ એટલે કે 2k + 3 + 1 અને 2k + 3 બરાબર 0 4 હવે k + 3 એટલે કે a + b ના વર્ગ વાળો સૂત્ર a² + 2ab + b² હતો એ જ એટલે k નો વર્ગ + 2 a 3 વત્તા 3 નો વર્ગ એટલે કે 9 આખો માઈનસ 4 કૌંસ ની અંદર આ k એટલે ગુણા છે એટલે કે 2k² k ગુણ્યા 3 એટલે + 3k + 1 સાથે અંદર ગુણા છે તો કોઈ ફરક નહીં પડે એવા ને 2k + 3 = 0 માટે
अगर 4 अंक नहीं आ तो 4 के ओवर अथवा ना अगर उन्होंने बने दे तुम जो कि 4 4 कॉमन नहीं करते 4 कॉमन काढ़ी दो आके क्या 4 और આમાંથી 4 કોમન નીકળે તો 4 4 કોમન કાઢી તો કેટલો બસ કે નો વર્ગ પ્લસ 3 2 6 કે માઈનસ પ્લસ 9 હવે આ કે માઈનસ 1 અંદર બધી નિશાની શું છે બતાવી માઈનસ કે નો વર્ગ આ પ્લસ તો માઈનસ 3 કે આ પ્લસ તો માઈનસ 2 કે પ્લસ તો માઈનસ 3 બરાબર 0 આ 4 અને આ 4 ને આપણે શું કરના ગયા કોમન કાઢી સામાન્ય કરી તો માટે 4 કૌંસ ની અંદર આ k નો વર્ગ અને માઈનસ k નો વર્ગ શું થઈ ગયા કેન્સલ બીજું આ 6 k આમાં k વાળા પર પહેલા જોઈ લો માઈનસ 3 k માઈનસ 2 k એટલે માઈનસ 5 k હવે અચળ પર જોઈ લો આ 9 માઈનસ 3 9 માઈનસ 3 એટલે પ્લસ 6 થશે બરાબર 0 આ 4 નો ભાગાકાર માં જતા રહે તો 0 ભાગ્યા 4 એટલે 0 તો 6 k પછી 5 k જાય એટલે k प्लस 6 बराबर जी तो k बराबर कितना मर से माइनस 6 तो k बराबर अपना यहां इधर मर से माइनस 6 दाखला नंबर 3 को बराबर माइनस 2 के प्लस 3 अरे 2 के प्लस 3 बराबर से 2 के स्क्वायर अगर ये डाटा समझ जाए, x नो वर्ग माइनस k प्लस 10 x प्लस 9 कॉम्स में k प्लस 1 बराबर जी, तो a बराबर आपने अपने जिला समीकरण व्यापक स्वरूप जो सो कंप्लीट आ, तो a बराबर k b बराबर तो माइनस कौंस में k प्लस 10 c बराबर तो आपका को 9 कौंस में k प्लस 1 d बराबर 0 થશે અને d નું સૂત્ર b² માઈનસ 4ac બરાબર 0 કિંમત મૂકી દો એટલે જોઈ જોઈ b આપેલો માઈનસ k प्लस 10 કૌંસ ની અંદર આવશે માઈનસ 12 માઈનસ k प्लस 10 આનો કૌંસ 12 વર્ગ આ રીતે વર્ગ આવશે બરાબર આ કૌંસ ની બાજુ જે કૌંસ ખોલો પડશે એના બાર માઈનસ 4 એ કેટલો 1 અને c આપણો 9 કૌંસ માં k પ્લસ 1 આ બરાબર છે હવે વર્ગ કરું તો માઈનસ તો જતો રહે બાકી બધે k પ્લસ 10 એનો કૌંસ બાર હોય માઈનસ આ 4 એકા 4 9 અંદર ગુણી નાખો તો 9 k વત્તા 9 બરાબર 0 આનું સાદું રૂપ આપી તો k + c ના વર્ગવાળો સૂત્ર તો k² + 2 k 10 અને + 10 નો વર્ગ એટલે 100 માઇનસ હવે માઇનસ નિશાની અંદર જશે એટલે નિશાની બદલી જશે અને 4 ને અંદર ગુણી નાખે 4 9 36 k આપ માઇનસ + માઇનસ અને 4 9 36 બરાબર 0 k નો વર્ગ + 2 10 20 k 20 के प्लस 100 अब प्लस 100 माइनस 36 100 में इसमें जैसे जैसे प्लस 64 आइना माइनस 36 के बराबर जी तो के नो वर्ग प्लस 20 के माइनस 36 के एक प्लस एक माइनस तो बात आ गई 36 में 20 जाए तो 16 के अने मोटी संख्या 36 ना अगर माइनस तो आपके जवाब में माइनस अने प्लस 64 बराबर હવે આટલે આપણે સમીકરણનો ઉકેલ શોધો પડશે ફરીથી આટલે બરાબર તો ઉકેલ શોધવા માટે આપણે ત્રણ રીત હતી અવયવી રીત પૂર્ણ વર્ગની અને વ્યાપક રીત દ્વિવાર તો તમે કોઈ પણ રીતે ઉકેલ શોધી શકો અવયવી રીત ઝડપી શોર્ટમાં બની જાય
તો અવયવ વાળો તમને જે રીત અનુકૂળ આવે ગણી શકો તો 64 ના અવયવ એવા વાળો કે જેથી માઈનસ 16 સરવાળો થાય અને ગુણાકાર આપો પ્લસ 64 તો 64 પણ આપણે સરવાળો માઈનસ 16 આવો એટલે કે આ માઈનસ 8 અને આ માઈનસ 8 તો માઈનસ 8 અને માઈનસ 8 નો ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ 64 પ્લસ મળી સરવાળો કરો તો માઈનસ 8 પ્લસ માઈનસ 8 એટલે માઈનસ 8 પ્લસ માઈનસ માઈનસ 8 બરાબર માઈનસ 16 તો આ અવયવ આપણે લખી શકાય કે ગુણાકાર प्लस 64 દઈએ એને સરવાળો માઈનસ 16 દઈએ તો માઈનસ 8 કે અને માઈનસ 8 કે અવયવ આપણે પડશે પ્લસ 64 બરાબર 0 આ બને જે કોમન કાઢો આ બને કે કે જેવા દેખાય કોમન કાઢો તો કે માઈનસ આ બને જે 8 અને 64 ને 64 થાય 8 તો દેખાય અને આ ની જરા બને જે 8 કોમન નીકળશે માઈનસ 8 આપણે કોમન કાઢ્યા અંદર નિશાની શું થશે બદલાઈ જશે તો કે माइनस 8 बराबर 0 k माइनस 8 k माइनस 8 सामान्य काढ़ी तो अंदर बचे k माइनस 8 बराबर 0 k माइनस 8 k माइनस 8 एक तो जवाब दे लेंगे k माइनस 8 में कौन सा बार 1 बराबर 0 अथवा तुम्हें ए रीते पण कर सको k माइनस 8 बराबर 0 अथवा k माइनस 8 बराबर आठ तुम बे रीते कर सको बराबर अथवा आ रीते गणो तो पण जासे k माइनस આપણે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો k - 8 = 0 0 નો વર્ગમૂળ 0 તો k = કેટલા મળશે 8 આ રીતે ગણ કોઈ ચાલશે અથવા k - 8 = 0 અથવા k - 8 = 0 એટલે કે k = 8 અને k = તમને જે રીતે અનુકૂળ આવે તે કરી દો તો બાકી બધા જે એક્ઝામ છે તો તમારે હોમવર્કમાં કરવાના અને જે પણ ના આવડે તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો તો આગળના વિડિયો ની અંદર આપણે શીખી લઈશું આશા રાખું છું કે તમને સમજાઈ ગયું છે આ રીતે તો મળીએ હવે નેક્સ્ટ વિડિયો ની અંદર